स्वर्णिम जयंती अवसर पर आप सब पधार्या, कार्यक्रमनी शोभा वधारी। आज मिलन में मने अलग थी पण तमने मळवानो मौको मळ्यो। ए बदल विशेष करीने सीबी पटेलनो अने सौ मित्रोनो आभार मानु छू। ગઈકાલે કદાચ તમને ઘણાને તકલીફ પણ પડી હશે પહોંચવામાં। કાર્યક્રમ આજે ફરી રાખ્યો છે અને મારે આજે પહેલા તો મેં આજે સાંજ અહીંના માટે જ ફાળવી હતી, પછી ગઈકાલે મેં જાહેર કર્યું કે હું 7:30 ત્યાં હાજર થઈશ અને પરિણામે મારે વચ્ચેથી જવું પડશે। વિષ્ણુભાઈ કલમના દમથી તો આપણે બધા પરિચિત છીએ। વિષ્ણુભાઈની પાસે આજે મા સરસ્વતીના આશીર્વાદ છે। એમણે અત્યારે જે લખવા માટે શક્તિ સમય ખર્ચે છે, બીજું કંઈક લખ્યું હોત તો હું માનું છું કે આર્થિક રીતે ખૂબ સંપન્ન જિંદગી જીવવા માટેનું એ સાધન બન્યું હતું, પણ એમણે એ ન કર્યું। આ નાની વાત નથી, મારી પાસે બુદ્ધિ હોય, જ્ઞાન હોય, કલમ હોય, અવસર હોય, છાપનારા હોય, બધું હોય, છતાં રૂપિયા કમાવવા માટે ન લખવું, સમાજ ધર્મ માટે લખવું, દેશ ઇતિહાસ સંસ્કૃતિ માટે સમર્પણ માટે લખવું, આ ઘટના નાની નથી। આ દેશમાં જયારે કટોકટી આવી, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બંધારણના ચીરે ચીરાવડાવી દીધા, અખબારો પર સેન્સરશીપ મૂકી, અને જે ભલભલા અખબારો અત્યારે અમને વાળ તહેવારે ચૂંટલા ખણતા હોય છે ને, હારી જેવા બધા જ લોહી પી જાય, સીબી પટેલ પણ નહીં છોડતા હોય, ત્યારે આ બધા લોકો સાષ્ટાંગ દંડવત કર્યા હતા। આ બધી લોકશાહીની બંધારણની વાતો કરવાવાળા જેટલા આપણને ઉપદેશ આપે છે, આ બધાએ 75માં સાષ્ટાંગ દંડવત કર્યા હતા, કેમ તો જેલમાં ન જવાય। આ બધી કલમો સાહેબ સિવાય ગઈ હતી, બધી નાણાવટી એ વખતે સાહેબ અમદાવાદના એક નાનકડિયા ગલિયારામાં સાધના સાપ્તાહિક નામનું એક નાનું અખબાર, નાનું અખબાર સાહેબ, સાપ્તાહિક વિચારપત્ર એણે જંગ માંડ્યો હતો અને દિલ્હીની સલ્તનતને સામે લલકાર કર્યો હતો, અને એમ એનું નેતૃત્વ વિષ્ણુ, એના એડિટર વિષ્ણુભાઈ હતા ને, લડાઈ લડ્યા હતા। વિષ્ણુભાઈ તો જેલમાં ગયા, આખું ટ્રસ્ટી મંડળ જેલમાં ગયું, એટલું જ નહીં સાહેબ, એ વખતે પ્રિન્ટિંગના આ મશીન નહોતા, ટ્રેડર મશીન હતા, ટ્રેડર કમ્પોઝ કરવું પડે સાહેબ, એનો કમ્પોઝિટર જેલમાં, એનું ટ્રેડર મશીનનો ઓપરેટર જેલમાં, આપ કલ્પના કરી શકો છો સાહેબ કેટલો જુલ્મ થયો હશે, પણ એ જુલ્મને સામે વિષ્ણુભાઈ ન ઝૂકવાનો સંકલ્પ કર્યો હતો અને આ દેશમાંથી કટોકટીને જવું પડ્યું। આ કોઈ સંસ્કારને કારણે શક્ય બનતું હોય છે, સમાજ માટે કશું આપવાની એ તીવ્ર આકાંક્ષાનું પરિણામ હોય છે। એટલે મિત્રો, વીર રસની વાત કરવી, શહાદતની ચર્ચા કરવી, કલમના ઉપયોગ કરીને વીર શહાદતનો લોકોને સરસ મજાનું ભોજન પીરસવું એક વાત છે, પણ જેના વિશે કહેવાતું હોય એ બાબતોનો સમય આવે જીવી જાણવું, એ જરા અઘુરું કામ હોય છે। વિષ્ણુભાઈ અઘુરુ કરવા ટેવાયેલા માણસ છે। બીજું એક મોટું કામ આ ક્રાંતિ તીર્થને કારણે, મિત્રો આપણે આપણને એમ લાગે છે કે જાણે આપણે કશું કર્યું જ નથી, બોલો એવું લાગે। અમારા કોંગ્રેસના મિત્રો મને પૂછે કે ભાઈ આઝાદી લડાઈમાં તમે ક્યાં હતા, એવું મને પૂછે, હું જન્મ્યો નહીં મારો મનોજભાઈ, એટલે મેં એમને પૂછ્યું એક વાર
1857 માં તમે ક્યાં હતા બેટા? બોલો ના ના, 1857 માં તમે ક્યાં હતા? બોલો સાહેબ આવું. આ ભાઈ નાણા વટે અમે આવી ચર્ચાઓ તો. પણ મિત્રો, ગુજરાતને ગર્વ થાય કે આપણા પૂર્વજો ઇતિહાસને માટે, દેશને માટે ત્યાં તપસ્યા કરનારા લોકો હતા. ભગતસિંહની સાંસમાં કોણ લેતો હતો ભાઈ? આ ધરતી હતી. લાહોરની જેલમાંથી ભગતસિંહને છોડાવવા માટે કોઈ ગુજરાતનો દૂધમલ ભગવતીચરણ સાહેબ બોમ્બ લઈને નીકળે, લાહોરની જેલ તોડીશ પણ ભગતસિંહને લઈ આવીશ. મિત્રો, સપના સાકાર થાય ના થાય, પણ ભગતસિંહને હું લઈને આવીશ એનો વિચાર ગુજરાતની ધરતીમાં આવે. મિત્રો, આ કયું ખમીર ગુજરાતનો હશે? એટલે આપણે જે છૂછા પૈસા ચાર અને દાળ ભાત ખવાની વાત છે ને મિત્રો, એ નરાધમ આપણા ઉપર ઠોકી બેસાડેલી વાત છે. આપ વિચાર કરો સાહેબ, અંગ્રેજ સલ્તનત ગોરા એક અમારા મોહનચંદને રેલવેના ડબ્બામાં જ ઉતારી દીધા. આટલું ને રેલવે સાહેબ એને આખી સલ્તનત ઉતારી દીધી. નાની વાત નથી સાહેબ, નહીં તો રેલવે ડબ્બા વધારે બીજા ડબ્બામાં બેસે, આ ગાડી લઈને બીજી બેસે, એવું ના કર્યું સાહેબ. એને નક્કી કર્યું, ભાઈ તું તો આજે મને ડબ્બામાંથી ઉતારી દે, હું તને આખી સલ્તનત માંથી છોડા ઉતારી દીધી સાહેબ. હવે આની ગૌરવ ન કરીએ સાહેબ? આપ વિચાર કરો, અંગ્રેજો આટલા બધા ખેપાણ લોકો અને દેશી રાજા રજવાડાઓના માધ્યમથી હિન્દુસ્તાનને ખેતાન મેદાન કરવાનું પરફેક્ટ પ્લાનિંગ, ભારત પાક ટુકડા કરવામાં સફળ થયા એટલું નહીં, એમને તો 600 ટુકડા કરવા. સાહેબ, પટેલનો દીકરો ક્ષત્રિયોને સમજાવે કે દેશની એકતા માટે આવો અને આ દેશનો ક્ષત્રિય સમાજ જુઓ. સાહેબ, સદીઓ પુરાની રાજસત્તા હતી, બધું છોડીને પટેલના ચરણોમાં આપી દીધું. જે લોકો ક્ષત્રિયવાદ અને પટેલવાદની વાતો કરે છે એને ઇતિહાસ જોવો જોઈએ કે એક પટેલનો દીકરો આખા ક્ષત્રિય સમાજનો વિશ્વાસ સંપાદન કરીને અને એક ક્ષત્રિય સમાજ એક પટેલમાં વિશ્વાસ મૂકીને સમગ્ર પોતાનું રાજ શાસનો આપી દીધા સાહેબ, રજવાડા આપી દીધા. ઇતિહાસને સાહેબ કેવી રીતે જોવો? અને એમાં એમાં આ પ્રકારની બાબતો જે છે ને, વિષ્ણુભાઈ જેવા અનેક મિત્રો મહેનત કરી રહ્યા છે, વિષ્ણુભાઈની આ મહેનત જરૂર રંગ લાવશે, આવનારી પેઢીઓ એ વાંચશે, સમજશે, અને જયારે જશે ને સાહેબ માનગઢ જશે ત્યારે ખબર પડશે. આ ગુરુ ગોવિંદ એના એને એની પ્રેરણાથી અમારા આદિવાસીઓ આઝાદીની લડતમાં ઝૂકી ગયા હતા. મિત્રો, બહુ ઓછા લોકો મેં ઉલ્લેખ કર્યો છે, જલિયાવાલા બાગની ચર્ચા આખા દેશમાં છે. ગુજરાતમાં એક જગ્યા છે જ્યાં જલિયાવાલા બાગ કરતા વધારે લોકો એક જ દિવસે શહીદ થયા હતા. કોઈ લખવાવાળું નહીં સાહેબ, કોઈ કહેવાવાળું નહીં. એનું કારણ શું ખબર નહીં સાહેબ, કેટલાક લોકોને ગુજરાત સામે ભારે વાંધો છે. હું બગાડીશ પણ ખબર નથી પડતી, કોઈ સારી વાત ઉપર આવવા ના દેશે. અને ઘણીવાર આપણે બી માનેમાં ભળી જઈએ, તત્કાલીન લાભાર્થી મને પણ મોટું નુકસાન કર્યું છે. અને એટલે જ મારે ગુજરાતીપણાના ગૌરવને પેદા કર્યું છે. અમારે કોઈનું લૂંટી લેવું નથી, અમારે કોઈને ઉપકાર કરીએ છીએ એવો દાવો નથી કરવો. અમારે હકથી આ દેશની સેવા કરીએ છીએ, કરવી છે, એનો ઉમંગ વધારવો છે, બીજું કાંઈ છે નહીં. એ અમારી મથામાં છે, અમારી નવી પેઢીને અમારે તૈયાર કરવી છે.